હાલમાં નવરાત્રિના નવલા નોરતા ચાલી રહ્યા છે અને ગરબા રસિકો મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે, ત્યારે કચ્છમાં વર્ષોથી આહીર સમાજ દ્વારા ગામડાઓમાં ગરબા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। નવરાત્રિ દરમિયાન આહીર સમાજની બહેનો મોંઘા અને વજનદાર સોનાના દાગીના પહેરી પરંપરાગત પોશાકમાં રાસડા રમે છે, તો સમાજના ભાઈઓ પણ ટ્રેડિશનલ ડ્રેસમાં આહીર રાસ રમે છે। આહીર સમાજની પણ એક અલગ ઓળખ છે, તેમજ આહીર સમાજ માન મર્યાદા બલિદાન અને મોભો તો સંકળાયેલું જ છે, પરંતુ હવે આજના આધુનિક યુગમાં યુવા પેઢીએ પણ સમાજની પરંપરાને જાળવી રાખી છે। અમે 100 વર્ષ થઈ ગયા છે, 100 વર્ષ અમારી 100 પેઢી છે। આ જો કે 80માં મંદિર બન્યો હતો અને આ 2080 છે, 100 વર્ષ પૂરા થયા મંદિરને, અને અમારા દાદા અહીંયા કને આ મંદિરમાં આવ્યા હતા। હા, અહીંયા અમારે અહીંયા કાંઈ ગરબીનું એટલે કારણ કે આપણે નવરાત્રિની ઉજવણી આજ લગભગ જેમાં મંદિર બન્યો, ઠાકર મંદિર બન્યો, ત્યાંથી ઉજવણી કરવામાં જ આવે છે, અને અમારા લોકો બધા અહીંયા નવરાત્રિનું ઉત્સવ ઉજવે છે, અને 9 દિવસ સુધી નવરાત્રિનું આયોજન આજ લગભગ વર્ષોથી અહીંયા કરી કરવામાં આવે છે। અમે વર્ષોથી નવરાત્રિની ઉજવણી કરી રહ્યા છીએ, જેનામાં દરેક માતાઓ બહેનો આહીર સમાજના વસ્ત્રો જે અમારા પારંપરિક રીતે ચાલ્યા આવે છે, વસ્ત્રો તેમજ દાગીના પહેરી થોડી શણગાર સજી અને માતાજીના સ્વરૂપમાં આવે છે અને ગરબા રમે છે। અત્યારે આધુનિક યુગ જે પ્રમાણે ચાલી રહ્યું છે, આપણે જે દરેક નવી નવી જગ્યાએ જે વેસ્ટર્ન કલ્ચર તરફ જે બધા જતા જાય છે, તે થોડું આ બાજુ હજી ઓછું છે અને પોતાની રીતે હજી જૂનવાણી ચાલી આવે છે, એ અમારી વિશેષતા હજી વર્ષોથી ચાલુ છે। આ ગરબી મા જગદંબાને લગભગ 150 થી 200 વર્ષ જૂના વડીલોની પરંપરાથી અમારી ગરબી સાદી અને સિમ્પલ જે વડીલો ઉજવતા હતા એ જ સ્ટડથી અમે હાલ પણ ઉજવીએ છીએ। જૂની પરંપરા જાળવવા માટે અમારું ગામ સદાને માટે તત્પર છે। બહેનો પોતાના એડિશનલ ડ્રેસ અને કોઈ પહેરવેશ જે એના દાગીના છે એ બધાએ અમારા વડીલો પાર્જિત જે પણ છે નિયમો અનુસંધાન એ પહેરી અને બહેન દીકરીઓ સજાવી મા જગદંબાના રૂપમાં અહીં દાંડિયા રથ રમે છે। આ વર્ષો જૂની વડીલોની પરંપરા છે, પરંપરાને ન તોડવી અને જે વડીલો કરી ગયા એ જ પરંપરા ઉપર હાલવું એ આપણો ધર્મ છે। આહીર રાસ એક પરંપરાગત છે કે સૌ સાથે મળી એક જ રૂપરેખાથી રમતા હોય, તો અલગ અલગ સિટીની કે રમતો એ રીતે નહીં, પણ અમારો વડીલોનો એક રાસ થઈ અને બધા એક મેચિંગથી રમતા હોય, નવી નવી જૂની રમતો છે એ જ રમતને હારે વડીલો પારજીત રમતા હોય છે। દાગીના એક એવું છે, માતા બહેનો પહેરે તો એનો શણગાર રૂપ થઈ શકે, અને દાગીના અમારા પહેરવેશ વર્ષોથી એ શણગાર છે આહીરોનો, અને એ આહીરોનો ટ્રેડિશનલ ડ્રેસ આહીરનો અને આહીરાણીનો એ ડ્રેસ અને પહેરવેશ અમારો શણગાર વર્ષો જૂની પરંપરાગત છે। એ શણગારથી અમે મા જગદંબાના રૂપ તરીકે માતા બહેનો શણગાર કરી અને રમતી હોય અને મા નવદુર્ગાના નવલા નોરતા માણવા માટે ઉત્સાહથી અમારો ગામ સલાહથી અને સમસ્ત હિન્દુ સમાજ એક થઈ અને સારી નવરાત્રિ જૂનવાણી પરંપરાગત ઉજવતા આવીએ છીએ।